विद्यार्थी मित्रों सेमेस्टर त्रण अने सेमेस्टर त्रण में अपने कॉस्ट एकाउंट जो कम्पलसरी एकाउंट है ये लौ छु आज हूँ। कॉस्ट एकाउंट में अपने मालसामान पड़तरना हिस्बों कर रहा छे। मैं अपने आर्थिक वृद्धि जत्था ने लगता दाखलाओ अलग अलग जोया, मालसामान फेरबदली दरना दाखलाओ जोया, आर्थिक वृद्धि जत्था दाखला जोया। हवे अपने बेजिक मालसामान नी अलग अलग सपाटीओ के जत्था की गणतरी दाखलाओ जोईशुं। परीक्षा में पांच पांच मार्क में दस दस मार्क्स में आवा दाखलाओ पूछाता होय छे। खास करीने दस मार्क्स होय तो आवी रीते कोई भी पांच वस्तुओ छे ए पूछाय, कोई भी चार वस्तुओ छे ए पूछाय, बबे मार्क्स अढ़ी अढ़ी मार्क्स एक एक जत्था गणतरी राखवानी थाय। आ छे तो आमां हजी एक आर्थिक वृद्धि जत्था ने उमेरी अने ए लोको पंदर मार्क्स एक फूल क्वेश्चन पण मूकी शके। तो આપણે ત્રીજું યુનિટ માલસામાનના હિસાબો અને માલસામાનના હિસાબોમાં આપણે હવે માલસામાનના અલગ અલગ સપાટીઓ ગણવાના દાખલાઓ લઈએ છીએ। સપાટીઓ ગણવાના દાખલાઓ જ્યારે કરીએ ત્યારે હું તમને કરાવું છું, પણ ત્યારે તમારે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે તો કે સૂત્રો યાદ રાખવાના છે। એટલે આ સૂત્રો અલગથી લખી રાખો, આ સૂત્રો છે એને તમારા ડેસ્ક બોર્ડ ઉપર એક કાગળમાં લખીને ચોંટાડી રાખો। આવતા જતા દિવસમાં બે પાંચ વાર તમે એ જોયા કરો, એને એને વાંચ્યા કરો, એને ગોખો, એટલે સૂત્રના બેઝ ઉપર જ એ દાખલા કરવાના છે। સૂત્રમાં કાંઈ પણ વસ્તુ ખોટી મૂકાણી તો દાખલો તમારો ખોટો છે, ખૂબ સહેલો, પણ તમારે સૂત્ર યાદ રાખવાના છે। બરાબર, આપણે દાખલો લઈએ। નીચેની માહિતી હેતલ લિમિટેડના વર્ષ 2020-21 મેળવેલી છે। એમાં સૌથી પહેલો મુદ્દો છે ઓછામાં ઓછો વપરાશ 50 એકમો દર અઠવાડિયે, વધુમાં વધુ વપરાશ 150 એકમો દર અઠવાડિયે, સામાન્ય વપરાશ 100 એકમો દર અઠવાડિયે, આર્થિક વર્ધી જથ્થો 800 એકમો, વર્ધી મુદ્દત 4 થી 6 અઠવાડિયા, તાત્કાલિક ખરીદીની મુદ્દત 2 અઠવાડિયા। ગણતરી કરો, 1 વર્ધી સપાટી, 2 લઘુત્તમ સપાટી, 3 ગુરુત્તમ સપાટી, 4 સરેરાશ સપાટી અને 5 સલામતી જથ્થો કે સલામતી સપાટી અને 6ઠું છે ભય સપાટી। આ 6 વસ્તુઓની ગણતરી કરવાની છે, ઉપર 6 મુદ્દાઓ આપણને આપેલા છે એના આધાર પર। બરાબર, આપણે સૌથી પહેલું ગણીએ વર્ધી સપાટી। વર્ધી સપાટી બરાબર એનું સૂત્ર છે, વર્ધી સપાટી શોધવા માટેનું, વર્ધી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય। વધુમાં વધુ વપરાશ કેટલો થાય એની સાથે માલ મેળવવામાં વધુમાં વધુ સમય કેટલો લાગે એના આધાર ઉપર આપણે ગણતરી કરવાની છે। તો વધુમાં વધુ વપરાશ આપણને 150 એકમો દર અઠવાડિયે આપ્યો છે, બરાબર, અને વર્ધી મુદ્દત આપી છે એમાં 4 થી 6 અઠવાડિયા। એનો અર્થ એમ છે કે 6 અઠવાડિયા વધુમાં વધુ સમય લાગે છે, તો 150 એકમો એને ગુણ્યા 6 અઠવાડિયા એટલે 900 એકમો વર્ધી સપાટી થઈ। વર્ધી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ એને ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય। વધુમાં વધુ વપરાશ આપણને રકમમાં આપ્યો છે 150 એકમોનો અને વધુમાં વધુ માલ મેળવવા લાગતો સમય આપ્યો છે આપણને 6 અઠવાડિયા એટલે 150 × 6 900 એકમો એ તમારે વર્ધી સપાટી થાય છે। બીજું છે લઘુત્તમ સપાટી બરાબર, એટલે લઘુત્તમ સપાટી શોધવા માટેનું સૂત્ર, લઘુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી માઇનસ કાઉન્સની અંદર સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય કાઉન્સ પૂરો। હવે સરેરાશ સમય અને સરેરાશ વપરાશ બે આપણે નક્કી કરવા પડશે, તો પહેલાં આપણે નક્કી કરીએ સરેરાશ વપરાશ। જો વર્ધી સપાટી તો આપણે અહીંયા 900 એકમો શોધી લીધી છે, પણ એમાંથી આપણે માઇનસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે અને એ બંને વસ્તુઓ શોધવાની છે, એટલે પહેલાં આપણે બંને શોધી લઈએ સરેરાશ વપરાશ બરાબર શું, તો કે વધુ વપરાશ વત્તા ઓછો વપરાશ છેદમાં 2। તો વધુમાં વધુ વપરાશ આપણને 150 એકમોનો આપેલો છે, હવે રકમમાં આપણને વધુમાં વધુ વપરાશ 150 એકમોનો
આપેલો છે. હવે સામાન્ય વપરાશ 100 એકમોનો અને ઓછામાં ઓછો વપરાશ આપણને 50 એકમોનો આપેલો છે. રકમમાં ઓછામાં ઓછો વપરાશ 50 એકમો, વધુમાં વધુ વપરાશ 150 એકમો. એટલે અહીંયા આપણે જુઓ 150 + 50 / 2 એટલે 200/2 એટલે 100 એ સરેરાશ વપરાશ થયો, જે આપણને રકમમાં પણ આપેલો છે. હવે સરેરાશ સમય આપણે શોધવો પડશે. સરેરાશ સમય બરાબર શું? તો કે વધુ સમય વત્તા ઓછો સમય છેદમાં 2. તો વર્ધી મુદ્દત આપણને આપી છે, મુદ્દત એટલે સમય, વર્ધી મુદ્દત આપી છે 4 થી 6 અઠવાડિયા. એટલે 4 અઠવાડિયા ઓછો સમય વત્તા 6 અઠવાડિયા વધુ સમય. તો 4 + 6/2 એટલે 4 ને 6 = 10, 10/2 એટલે 5 અઠવાડિયા એ સરેરાશ સમય થયો. તો હવે લઘુત્તમ સપાટી શોધવા માટેનું સૂત્ર છે વર્ધી સપાટી માઇનસ કૌંસની અંદર સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. તો વર્ધી સપાટી આપણે આગલા સૂત્રમાં મદદથી શોધી 900 એકમો, 900 - 100 × 5 એટલે 100 × 5 એટલે 500 થયું. તો 900 - 500 એટલે લઘુત્તમ સપાટી આવી 400 એકમો. લઘુત્તમ સપાટીએ 400 એકમો તમારે મેન્ટેન કરવા પડે. પછી ગુરુત્તમ સપાટી શોધીએ. તો ગુરુત્તમ સપાટી શોધવા માટેનું સૂત્ર ત્રીજી સપાટી ગુરુત્તમ સપાટી. ગુરુત્તમ સપાટી શોધવા માટેનું સૂત્ર છે વર્ધી સપાટી માઇનસ કાઉન્ટ્સની અંદર ઓછામાં ઓછા વર્ધી સમયનો ઓછામાં ઓછો વપરાશ કાઉન્ટ્સ પૂરો વત્તા આર્થિક વર્ધી જથ્થો. ગુરુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી આપણને આપી છે 900 એકમો, બરાબર આપણે શોધી 900 એકમો પહેલાં જ સૂત્રમાં. એમાંથી માઇનસ ઓછામાં ઓછો વર્ધી સમય 4 અઠવાડિયા, 4 થી 6 અઠવાડિયાની મુદ્દત આપી છે તો 4 અઠવાડિયા ઓછામાં ઓછો સમય, એને ગુણ્યા ઓછામાં ઓછો વપરાશ 50 એકમોનો. તો 4 × 50 કાઉન્ટ્સમાં વત્તા આર્થિક વર્ધી જથ્થો. આર્થિક વર્ધી જથ્થો આપણને રકમમાં આપ્યો છે. આર્થિક વર્ધી જથ્થો 800 એકમો. ચોથો મુદ્દો જુઓ, આર્થિક વર્ધી જથ્થો 800 એકમો. તો આપણે 900 - 4 × 50 / 800. 900 - 4 × 50 એટલે 200 / 800. તો 900 માંથી 200 જાય એટલે 700 + 800 કરો 8 ને 7, 1500 એકમો એ ગુરુત્તમ સપાટી અથવા તો ગુરુત્તમ જથ્થાના થાય છે. પછી ચોથું સૂત્ર છે સરેરાશ સપાટી બરાબર લઘુત્તમ સપાટી વત્તા ગુરુત્તમ સપાટી છેદમાં 2. એટલે સરેરાશ સ્ટોક સપાટી, તમારે સરેરાશ સ્ટોકનો જથ્થો કેટલો મેન્ટેન કરવો પડે એના માટે. તો 400 એકમ લઘુત્તમ સપાટી છે, આપણે બીજા સૂત્રમાં શોધ્યું, વત્તા ત્રીજા સૂત્રમાં આપણે શોધ્યું ગુરુત્તમ સપાટી 1500 એકમો. 400 + 1500 / 2, 15 ને 4 = 1900 / 2 એટલે 950 એકમો સરેરાશ સ્ટોક સપાટીના થાય છે. સલામતી સપાટી, સલામતી સપાટી માટેનું સૂત્ર છે સલામતી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા કાઉન્ટ્સની અંદર વધુ સમય માઇનસ સરેરાશ સમય. એટલે વધુમાં વધુ વપરાશ એને ગુણ્યા વધુ સમય માઇનસ સરેરાશ સમય. તો વધુમાં વધુ વપરાશ કેટલો આપ્યો છે આપણને? રકમમાં આપ્યો છે 150 એકમો. એને ગુણ્યા વધુમાં વધુ સમય કેટલો છે? તો કે 6 અઠવાડિયા. અને સરેરાશ સમય આપણે લઘુત્તમ સપાટી શોધી ત્યારે શોધ્યો હતો 5 અઠવાડિયાનો. તો 6 - 5 કાઉન્ટ્સ પૂરો એટલે 150 × 6 માંથી 5 જાય એટલે 150 × 1 એટલે સલામતી સપાટી 150 એકમો. 150 એકમો જ્યાં સુધી પડ્યા હોય ત્યાં સુધી તમારી ઉત્પાદન માટેની સલામતી રહે છે એનો અર્થ એમ થાય. ભય સપાટી છઠ્ઠું છે. ભય સપાટી, ભય સપાટી માટેનું સૂત્ર શું છે? તો કે ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની મુદ્દત. તમે રૂટીન માર્કેટમાંથી શોધી શકો એવી રીતે તમારે ભય સપાટીનું કામ છે એ કરવાનું થાય. તો
वही सपाटी बराबर सरेराश वपराश गुणिया तात्कालिक खरीदी मुद्दत। तो सरेराश वपराश अपने लघुतम सपाटी शोधी त्यारे सोई गयो तो 100 एकमों अथवा सरेराश वपराश शोध हो तो शू तो के ओछो वपराश वत्ता वधु वपराश छेद में बे, ओछो वपराश 50 एकमों वधु वपराश 150 एकमों एना छेद में बे, 150 वत्ता 50 200 ना छेद में बे एटले 100 एकमों थाशे। एमां तात्कालिक खरीदी मुद्दत आपणे रकम में आपेली छे। तमे जुओ आपणे रकम में तात्कालिक खरीदी मुद्दत 2 अठवाडिया आ एक अठवाडियुं छे, बे अठवाडिया नहीं, रकमनी मारी भूल छे। तात्कालिक खरीदीनी मुद्दत 1 अठवाडियुं। तो तात्कालिक खरीदीनी मुद्दत 1 अठवाडियुं एटले 100 × 1 तो 100 एकमो भई सपाटीना थाय। के 100 एकमोए जत्थो पहोंचे एटले ए जोखमी कक्षाए छे, तमारे तात्कालिक खरीदी छे खरीद लेवी जोईए तमारी जे सिस्टम गोठवाणी छे ए सिस्टमना संदर्भमां। त्यां रकममां अहीं एक अठवाडियું आ એક સુધારો કરજો, એક અઠવાડિયું ઓકે। હવે આપણે બીજો દાખલો લઈએ। શ્વેતા કારખાનાની એ અને બી કાચા માલ અંગેની માહિતી નીચે આપવામાં આવી છે। સરેરાશ વપરાશ દર અઠવાડિયે 200 એકમો, લઘુત્તમ વપરાશ દર અઠવાડિયે 100 એકમો, ગુરુત્તમ વપરાશ દર અઠવાડિયે 300 એકમો, વર્ધી જથ્થો બંને માલ માટેના ઉપલા 3 એકમો આપેલા છે અને વર્ધી જથ્થો એ વસ્તુ માટે 1200 એકમો, બી વસ્તુ માટે બી કાચામાલ માટે 2000 એકમો, વર્ધી મુદ્દત એ કાચામાલ માટે 4-6 અઠવાડિયા અને બી કાચામાલ માટે 2-4 અઠવાડિયા, દરેક કાચામાલ માટે નીચે પ્રમાણે શોધો। પહેલો મુદ્દો વર્ધી સપાટી, બીજો મુદ્દો લઘુત્તમ સપાટી, ત્રીજો મુદ્દો ગુરુત્તમ સપાટી અને ચોથો મુદ્દો સરેરાશ સ્ટોક સપાટી। આ 2 વસ્તુ માટેનું આપ્યું છે એટલે આવો દાખલો તમને એ એક એક સપાટી એના સંદર્ભમાં 3-3 માર્ક કે 4-4 માર્ક ગણી અને પૂછાતો હોય બંને માટે, એ વસ્તુ માટેના અને બી વસ્તુ માટેના એક એક સપાટીના। તો આ સરેરાશ સ્ટોક સપાટી છે એના એ 3 માર્ક ગણે અને બાકી 3 સપાટી છે એના 4 માર્ક, એટલે 4 × 3 = 12 અને 3 = 15 માર્ક્સનો ફૂલ લેન્થનો દાખલો છે આમાં થઈ છે। 10 માર્ક્સમાં પણ ઘણી વખત પૂછાય તો 2.5 માર્ક ગણી અને 4 મૂકવામાં આવે તો એ રીતે પણ પૂછાતું હોય છે। હવે આપણે એ કાચામાલ માટે અને બી કાચામાલ માટે એક સાથે જ ગણતરી કરતા જશું એક એક સપાટીની। સૌથી પહેલું વર્ધી સપાટી, તો વર્ધી સપાટીનું સૂત્ર લખવાનું, સૂત્ર લખીને જ દાખલા કરવાની આદત રાખવાની, જેથી કરીને કદાચ તમારે દાખલાની ગણતરીમાં ભૂલો હોય પણ સૂત્ર સાચું હોય તો પણ તમને થોડા માર્ક મળે। વર્ધી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય, વર્ધી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય। હવે એ કાચા માલ માટે વધુમાં વધુ વપરાશ બંનેના સરખા છે 300 એકમો ગુરુત્તમ વપરાશ, અને એ માટે 4-6 અઠવાડિયાની મુદત છે તો 6 અઠવાડિયા એ વધુમાં વધુ વપરાશ થયું, તો 300 એકમ ગુણ્યા 6 અઠવાડિયા 1800 એકમો એ વર્ધી સપાટી થઈ। બી કાચામાલ માટે વધુમાં વધુ વપરાશ 300 એકમોનો પણ વર્ધી મુદ્દત 2-4 અઠવાડિયા, એટલે 4 અઠવાડિયા વધુમાં વધુ સમય છે તો 300 × 4 = 1200 એકમો એ વર્ધી સપાટીના થાય છે। પછી બીજું છે લઘુત્તમ જથ્થો આપણે શોધીએ, તો લઘુત્તમ જથ્થો કે લઘુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી બરાબર શું, તો કે વર્ધી સપાટી માઇનસ સરેરાશ વર્ધી સમયનો સરેરાશ વપરાશ, સરેરાશ વર્ધી સમય અને સરેરાશ વપરાશ। તો એ કાચા માલ માટે આપણે સરેરાશ વર્ધી સમય શોધીએ
चार वत्ता छ, એટલે કે ચાર થી છ અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે. તો ચાર વત્તા છ છેદમાં બે એટલે દસના છેદમાં બે, પાંચ અઠવાડિયા સરેરાશ સમય થયો. સરેરાશ સમય પાંચ અઠવાડિયા અને સરેરાશ વપરાશ આપણને 200 એકમોનો આપેલો જ છે બંને માટેનો, બરાબર. તો અહીંયા આપણે 1800 વર્ધી સપાટી, એ કાચા માલ માટે વર્ધી સપાટી 1800 અહીંયા આપણે શોધી પેલા સૂત્રમાં, એ કાચા માલ માટે 1800 એકમો વર્ધી સપાટી. 1800 માઇનસ કાઉન્ટ્સની અંદર 5 અઠવાડિયા ગુણ્યા 200 એકમો, સરેરાશ સમય 5 અઠવાડિયા, સરેરાશ વપરાશ 200 એકમો, કાઉન્ટ્સ પૂરો. એટલે 1800 માઇનસ 200 ગુણ્યા 5 એટલે 1000, 1800માંથી 1000 બાદ થાય તો 800 એકમો એ લઘુત્તમ જથ્થો કે લઘુત્તમ સપાટી થાય છે. બી કાચા માલ માટે સેમ વસ્તુ, એ જ સૂત્ર, લઘુત્તમ જથ્થો બરાબર વર્ધી સપાટી માઇનસ સરેરાશ વર્ધી સમયનો સરેરાશ વપરાશ. તો સરેરાશ વર્ધી સમયનો સરેરાશ વપરાશ, હવે આપણે સરેરાશ સમય શોધી લઈએ. તો બી કાચા માલ માટે આપણને આપ્યું છે 2 થી 4 અઠવાડિયા, 2 વત્તા 4 છેદમાં 2, 4 ને 2 છના છેદમાં 2, 6 ના છેદમાં 2 બરાબર 3 અઠવાડિયા. 1200 એકમો માઇનસ 3 અઠવાડિયા ગુણ્યા 200 એકમો, તો 1200 માઇનસ 600 એકમો. ત્રણ ગુણ્યા 2 એટલે 600, તો 1200 માઇનસ 600 એટલે લઘુત્તમ સપાટી બી કાચા માલ માટે 600 એકમોની થાય છે. ગુરુત્તમ જથ્થો અથવા તો ગુરુત્તમ સપાટી, એના માટેનું સૂત્ર જોઈએ. વર્ધી સપાટી માઇનસ કાઉન્ટ્સની અંદર ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ વત્તા વર્ધી જથ્થો. એ કાચા માલ માટે વર્ધી સપાટી 1800 એકમ, જે આપણે પહેલાં સૂત્રમાં શોધી, ઓછામાં ઓછો વપરાશ 4 થી 6 અઠવાડિયાની મુદત કીધી છે એટલે 4 અઠવાડિયા, એને ગુણ્યા ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ, ઓછામાં ઓછો વપરાશ આપણને 100 એકમો રકમમાં આપેલો છે. જુઓ, ઓછામાં ઓછો લઘુત્તમ વપરાશ દર અઠવાડિયે 100 એકમો, સરેરાશ વપરાશ 200 એકમો, ગુરુત્તમ વપરાશ 300 એકમો, અને ન આપ્યું હોય સરેરાશ વપરાશ તો 300 વત્તા 100 છેદમાં 2 કરો એટલે 200 આપણને મળી જાય. તો અહીંયા આપણને ગુરુત્તમ જથ્થો કે ગુરુત્તમ સપાટી શોધવાની છે. તો વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ, એ કાચા માલ માટે 1800 માઇનસ 4 ગુણ્યા 100 કાઉન્સ પૂરો, વત્તા વર્ધી જથ્થો, વર્ધી મૂકવા માટેનો જથ્થો કેટલો, તો કે 1200 એકમો. વર્ધી જથ્થો આપણે ક્યાંથી લીધો, તો કે રકમમાં આપણને વર્ધી જથ્થો આપેલો છે. વર્ધી જથ્થો એ કાચા માલ માટે 1200 એકમો અને બી કાચા માલ માટે 2000 એકમો, બરાબર. હવે વર્ધી સપાટી એ કાચા માલ માટે 1800 એકમો, એને ગુણ્યા 4 ગુણ્યા 100 કાઉન્ટ્સની અંદર વત્તા 1200 એટલે 1800માંથી 4 ગુણ્યા 100 400 બાદ કરીએ વત્તા 1200 ઉમેરીએ, 1800માંથી 400 જાય એટલે 1400 એકમો વત્તા 1200 એકમો, 1400 વત્તા 1200 એટલે 2600 એકમો એ કાચા માલ માટે ગુરુત્તમ સપાટી થાય છે. બી કાચા માલ માટે ગુરુત્તમ સપાટી એટલે શું, તો કે એનો વર્ધી જથ્થો આપણે શોધ્યો છે 1200 એકમો, વર્ધી સપાટી આપણે શોધી છે 1200 એકમોની, માઇનસ 2 થી 4 અઠવાડિયાની મુદત આપી છે એટલે ઓછામાં ઓછો વપરાશ 2 અઠવાડિયાનો, ઓછામાં ઓછો સમય 2 અઠવાડિયા, એને ગુણ્યા સરેરાશ વપરાશ 100 એકમોનો એટલે 2 ગુણ્યા ઓછામાં ઓછો વપરાશ 100 એકમોનો એટલે 2 ગુણ્યા 100 કાઉન્ટ્સ પૂરો, વત્તા 2000 એકમો એ વર્ધી જથ્થાના આપેલા છે આપણને રકમમાં. તો 1200 માઇનસ 100 ગુણ્યા 2 એટલે 200 વત્તા 2000, 1200માંથી 200 જાય એટલે 1000 વત્તા 2000, 3000 એકમો બી કાચા માલ માટે વર્ધી ગુરુત્તમ જથ્થાના થાય છે.
सरेराश स्टोक सपाटी, सरेराश स्टोक सपाटी बराबर लघुत्तम सपाटी वत्ता गुरुत्तम सपाटी छेद में बे। ए काचा माल माटेनी लघुत्तम सपाटी अपने शोधी थी 800 एकमों अने गुरुत्तम सपाटी अपने शोधी 2600 एकमों। 800 वत्ता 2600 छेद में बे 3400 छेद में बे करी एटले 1700 एकमों ए सरेराश स्टॉक सपाटी थाई छे। बी काचा माल माटे लघुत्तम सपाटी अपने शोधी थी 600 एकमों अने गुरुत्तम सपाटी 3000 एकमों। तो 600 वत्ता 3000 छेद में बे 3600 छेद में बे एटले 1800 एकमों ए सरेराश स्टॉक सपाटीना थाय। तो आवी रीते बे वस्तुओ माटे एक सरखा सपाटी अलग अलग स्टॉकनी छे ए शोधवानी थाय तो ए पूछातो होय छे। એટલે સ્ટોક સપાટી છે એના એ ઓછા માર્ક ગણે, બાકીના 3ના સૂત્રો છે તો એ પ્રમાણે 3-3 માર્ક ગણે, એટલે 3 ચોકુને 3 4 4 માર્ક ગણે તો 4 3 12 માર્ક્સ, 4 પેલી 3 ઓલાના અને 2 માર્ક્સ છે એ તમને આ સોરી 3 માર્ક્સ છે, 1.5 માર્ક એ આ છેલ્લાના પૂછાય, આવી રીતે હોતું હોય છે। તો મિત્રો આ સૂત્રો અગત્યના છે, એટલે તમારે સૂત્રો લખવા હોય તો હું ફરીથી રિપીટ કરું છું, હવેનો આપણે દાખલો કરીશું એ પણ આવા સૂત્રો બેઝ જ દાખલો છે એ કરીશું। તો આપણે સૂત્રો પહેલાં જોતા જઈએ, તમે લખી લ્યો પહેલું વર્ધી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય। વર્ધી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય। વર્ધી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય। બીજું સૂત્ર લઘુત્તમ સપાટી બરાબર, બીજું સૂત્ર લઘુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી માઇનસ કૌંસની અંદર સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય। વર્ધી સપાટી માઇનસ કાઉન્ટમાં સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય। હવે ક્યારેક તમને દાખલામાં સરેરાશ સમય આપ્યો હોય કે સરેરાશ વપરાશ આપ્યો હોય, ક્યારેક ન આપ્યો હોય તો બંને શોધવાના થાય એવું પણ બને। તો સરેરાશ વપરાશનું સૂત્ર પણ આપણે લખીએ, સરેરાશ વપરાશ બરાબર શું, તો કે વધુ વપરાશ વત્તા ઓછો વપરાશ છેદમાં બે, એટલે સરેરાશ વપરાશ મળશે। સરેરાશ સમય એટલે શું, તો કે વધુ સમય વત્તા ઓછો સમય છેદમાં બે, તો એનાથી તમને સરેરાશ સમય મળશે। આ બંનેની ગણતરી થઈ જાય એટલે વર્ધી સપાટી માઇનસ કૌંસની અંદર સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય એ કરો એટલે તમને લઘુત્તમ સપાટીનો જવાબ મળે। લઘુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય, આ બંને વસ્તુ કાઉન્ટ્સમાં, અને સરેરાશ વપરાશ બરાબર શું, તો કે વધુ વપરાશ વત્તા ઓછો વપરાશ છેદમાં બે, સરેરાશ સમય એટલે શું, તો કે વધુ સમય વત્તા ઓછો સમય છેદમાં બે। ત્રીજું સૂત્ર ગુરુત્તમ સપાટીનું, ગુરુત્તમ સપાટી બરાબર વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછા વર્ધી સમયનો ઓછામાં ઓછો વપરાશ વત્તા આર્થિક વર્ધી જથ્થો। વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછા વર્ધી સમયનો ઓછામાં ઓછો વપરાશ ઇન્ટુ બ્રેકેટ બ્રેકેટ ઓવર પ્લસ આર્થિક વર્ધી જથ્થો। વર્ધી સપાટી આગલા સૂત્રમાં આપણે ગણી હોઈએ લેતા હોઈએ, અને ઓછામાં ઓછા વર્ધી સમયનો ઓછામાં ઓછો વપરાશ
એટલે ઓછો વર્ધિત સમય અને ઓછો વપરાશ આ બંને આપણને દાખલામાં આપેલા હોય, એ બંનેનો ગુણાકાર કરી એને વર્ધિત સપાટીમાંથી બાદ કર્યા પછી આર્થિક વર્ધિત જથ્થો તમારે ઉમેરવાનો, એટલે તમને ગુરુત્તમ સપાટી મળે. સરેરાશ સ્ટોક સપાટી એટલે લઘુત્તમ સપાટી વત્તા ગુરુત્તમ સપાટી છેદમાં બે, એટલે તમને સરેરાશ સ્ટોકનો જથ્થો મળે. એટલે તમે જુઓ, લઘુત્તમ સપાટી ખોટી હોય કે ગુરુત્તમ સપાટી ખોટી હોય તો સરેરાશ સ્ટોક સપાટી ખોટી જ પડે અને તમારા માર્ક છે એ કપાઈ જાય. વર્ધી સપાટી ખોટી હોય તો લઘુત્તમ સપાટી અને ગુરુત્તમ સપાટી બંને ખોટા પડે, કારણ કે બંનેમાં વર્ધી સપાટી છે એ અગત્યની છે. કે લઘુત્તમ સપાટી છે એમાં પણ વર્ધી સપાટીમાંથી માઇનસ કરવાનું છે અને ગુરુત્તમ સપાટીમાંથી પણ વર્ધી સપાટીમાંથી માઇનસ કરવાનું છે. હવે વર્ધી સપાટી જ ખોટી હોય તો ગુરુત્તમ સપાટી ખોટી, લઘુત્તમ સપાટી ખોટી, સરેરાશ સ્ટોક સપાટી ખોટી. એટલે સૂત્રો યાદ રાખવા બહુ જ જરૂરી થાય છે. સરેરાશ સ્ટોક સપાટી બરાબર લઘુત્તમ સપાટી વત્તા ગુરુત્તમ સપાટી છેદમાં બે. પાંચમું સૂત્ર છે, સલામતી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા કાઉન્સની અંદર વધુ સમય છેદમાં માઇનસ સરેરાશ સમય. એટલે સલામતી સપાટી એટલે શું? તો કે વધુમાં વધુ વપરાશ એને ગુણ્યા વધુ સમય માઇનસ સરેરાશ સમય. એટલે એ તમને ત્યાં સલામતી સપાટી મળે છે. ભય સપાટી બરાબર શું? તો કે ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની મુદત. તાત્કાલિક ખરીદીની મુદત અલગથી તમને આપી હશે, એ તમારા રૂટીન 4-6 અઠવાડિયા કે 2-4 અઠવાડિયા કે આવું આપ્યું હોય એમાં નહીં હોય. એ તમને તાત્કાલિક લોકલ માર્કેટમાંથી ખરીદી થાય કે નજીકના જ બજારમાંથી ખરીદી થાય તો કેટલો સમય લાગે છે? ક્યારેક એક દિવસનો હોય, ક્યારેક બે દિવસનો હોય, ક્યારેક એક વીકનો હોય, તો એ તમારે દેખાડવાનું. તો ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની મુદત. તો આ 6 સૂત્રો એ મહત્વના છે. 6 સૂત્રો ગોખી નાખવાના, યાદ રાખી લેવાના અને એના બેઝ ઉપર જ દાખલાઓ તમને પૂછાશે. આજે આપણે આ સૂત્રો આધારિત બે દાખલાઓ જોયા. બંને પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ છે. આ પ્રકારના દાખલાઓ એક યા બીજા સ્વરૂપે પૂછાતા હોય છે. ૨૦૦૫માં પૂછાયેલો દાખલો આપણે કર્યો 6 સપાટીઓ સાથેનો. અહીંયા એક 2 અઠવાડિયાની જગ્યાએ તમારે 1 અઠવાડિયું કરવાનું છે અને એ પછી આપણે 2009માં પૂછાયેલો દાખલો કર્યો, 2 વસ્તુના જથ્થા અને વિગતો આપી હોય તો સપાટીઓ ઓછી શોધવાની કે. આ 10-10 માર્ક્સમાં પૂછાયેલા દાખલાઓ છે. થેન્ક યુ વેરી મચ મને શાંતિથી સાંભળવા બદલ. ફરીથી કહું કે આપ સૌ એ આ સૂત્રો બરાબર યાદ રાખજો તો તમને